મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌને જય ધન્વંતરી. આજે હું આપને બહુ જ પ્રસિદ્ધ અને જેને દરેક લોકો ઔષધ પ્રયોગમાં લે છે, ખાસ કરીને શક્તિ મેળવવા માટે, વજન વધારવા માટે, એ શતાવરી વિશે હું આપને સારી એવી વાત કરીશ. શતાવરી એક એવું દ્રવ્ય છે કે જે ઉનાળામાં સેવન કરવામાં આવે છે અને પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિઓને ખૂબ લાભદાયી છે. શતાવરી ખાસ કરીને ઉત્તર ભારતમાં વધારે થાય છે. એ શીતવીર્ય છે, ખાસ કરીને આંખો માટે ખૂબ ઉપયોગી છે. અતિસાર એટલે કે ઝાડાને મટાડનારી છે, બળ અને તાકાત આપનારી છે અને પ્રસૂતા માતાઓના ધાવણને પણ વધારનારી છે. મિત્રો, શક્તિવર્ધક દ્રવ્યોમાં શતાવરીની ગણના સર્વપ્રથમ કરવામાં આવી છે. શિયાળામાં પણ શતાવરી વપરાય છે. શતાવરીના સેવનથી વીર્યનો ક્ષય થતો નથી અને વૃદ્ધાવસ્થા જલ્દી આવતી નથી, તેથી શતાવરીને યૌવન રક્ષક દ્રવ્ય જાણવામાં આવ્યું છે. ઉપરાંત શતાવરીનું સૂક્ષ્મ કાર્ય એ છે કે હૃદય અને નાડીઓને એ મજબૂત બનાવે છે, સ્ત્રોતસ અવરોધને પણ દૂર કરે છે, તે બીપી વધવા દેતું નથી. મિત્રો, બીપીના પેશન્ટ કે જેને બ્લડ પ્રેશરની તકલીફ હોય અને મુશ્કેલી હોય, એને કારણે એને અરુચિ રહેતી હોય, તો એમણે શતાવરીનો નિયમિત પ્રયોગ કરવાની આવશ્યકતા છે. જે લોકો મગજની નબળાઈ ધરાવે છે, પાચનની વિકૃતિને, ખાસ કરીને આંખોની નબળાઈ અને અમ્લપિત, આ બધા રોગો ઘર કરી ગયેલા છે, એ શતાવરીના સેવનથી આ કોઈ રોગ થતા નથી. મિત્રો, જે સ્ત્રીઓને વારંવાર ગર્ભપાત થઈ જાય છે એને રોકવા માટે શતાવરી વપરાવી જોઈએ એમ નિષ્ણાંત વૈદ્યો કહે છે. ઓછું ધાવણ આવતું હોય તો એ ધાવણ વધારવા માટે શતાવરી શ્રેષ્ઠ જાણવામાં આવી છે અને એના તો અદ્ભુત પરિણામ છે. શતાવરી ચૂર્ણને દૂધમાં નાખીને ખીર બનાવીને ખાવાનો એક મોટો મહિમા છે. એ આપણી શક્તિમાં ખૂબ વધારો કરે છે. વાયુજન્ય અને પિત્તજન્ય વિકાર હોય, ઉનાળાની ગરમી સહન ન થતી હોય, શરીરની અંદર દાહ અને બળતરા થતા હોય અને શરીરની આ ગરમીને શાંત કરનાર દ્રવ્યોમાં શતાવરી ખૂબ જ ઉપયોગી છે. શતાવરીના મૂળનું ચૂર્ણ ખાસ કરીને એ લેવું જોઈએ. તાજી શતાવરીનો ઉપયોગ થવો જોઈએ. શતાવરીના ઉપયોગથી આપણા શરીરમાં વિવિધ કારણોથી થયેલા સોજા પણ ઉતરી જાય છે. બીજું, સાતે ધાતુની વૃદ્ધિ કરનાર છે અને શરીરને જાળવી રાખનાર છે, તેથી તે સદાય યૌવના જાળવી રાખનાર ગણવામાં આવી છે અને યૌવન બક્ષનારી છે. શતાવરીના સેવનથી પાતળા માણસોનું વજન વધે છે અને શરીર ખડતલ થાય છે. મિત્રો, શતાવરીની તો આ સ્વતંત્ર ભૂમિકાની વાત કરી, પણ એમાંથી બીજા ઔષધ દ્રવ્યો બને છે, એ ખાસ કરીને શતાવરી તેલ, શતાવરી ઘૃત, ફળ ઘૃત, નારાયણ તેલ, શતવરિયાદી ચૂર્ણ, આ બધા વિવિધ ઔષધ યોગ છે. એનું સ્વતંત્ર ચૂર્ણ જે હોય એ અગાઉ મેં કહ્યું, એ તાજું અને નવું લેવું જોઈએ, જૂનું ન લેવું જોઈએ અને એનો ઉપયોગ દૂધ સાથે કરવો જોઈએ. મિત્રો, આજકાલ વાળ ખરવાની ખૂબ મોટી સમસ્યા છે. નાના બાળકો, દીકરા દીકરીઓને વાળ ખરી જાય છે, વાળ પીંગળા થઈ જાય છે. આ બધા મુદ્દામાં મૂળભૂત રીતે તો મનના દોષની સાથે પિત્તવૃદ્ધિ છે, તો પિત્તદોષનું શમન કરવા માટે શતાવરી શ્રેષ્ઠ છે. એટલે વાળ ખરવાની પ્રક્રિયા બંધ કરવા માટે નિષ્ણાંત વૈદ્યોએ એમના દર્દીઓ ઉપર અને ખાસ કરીને આ પ્રકારની તીવ્ર ઈચ્છા ધરાવવાવાળા કે જેમને વાળ સ્મૂધ રાખવા છે, વાળ સુંવાળા રાખવા છે, વાળ ખરતા બંધ કરવા છે, એમણે પોતે દૂધ સાથે શતાવરી લેવી જોઈએ. મગજને લગતા ખૂબ રોગ થાય છે, એમાં ખાસ કરીને સામાન્ય ચક્કર આવવા, આંખે અંધારા આવવા અને પિત્તની અધિકતાથી લોહી બગડવું, આવી સ્થિતિમાં શતાવરીનો પ્રયોગ એ ખૂબ જ ઉપયોગી છે, હિતકર છે અને આપણા શરીરના આ બધા થતા રોગને શાંત કરનાર છે. કારણ કે એ રક્તની ઉષ્ણતા દૂર કરે, જેથી ચક્કર અને અંધારા આવતા બંધ થાય. આ રીતે શરીરમાં જે કાંઈ અસંખ્ય કોષો છે,
જે શરીરને જીવતા રાખે છે અને કાર્યશીલ રાખે છે, એ શરીરના બંધારણને વ્યવસ્થિત રાખવાનું કામ શતાવરી કરે છે. આજકાલ આપણા ભોજનમાં ઉષ્ણ અને તીક્ષ્ણ અને ખાટા ભોજનનું પ્રમાણ ખૂબ વધતું જાય છે. ખૂબ આપણે વિરુદ્ધ આહાર કરીએ છીએ, ન કરવાનું કરીએ, ન વિચારવાનું વિચારીએ, એને પરિણામે અલ્સર અને એસિડિટીનું પ્રમાણ પણ મિત્રો ખૂબ વધ્યું છે. તો અલ્સર મટાડવા માટે જે પ્રારંભિક દ્રવ્યો આપવામાં આવે છે એમાં એ આપણી શતાવરી છે, જે અમ્લપિત્તને પણ દૂર કરનાર છે. મિત્રો, આ બધા જ શતાવરીના પ્રયોગો સાલસ રીતે થઈ શકે એમ છે, પણ નિષ્ણાંત વૈદ્ય કે ડૉક્ટર કે એવા તજજ્ઞોની સલાહ લઈ અને આ પ્રયોગ કરવા. પરંતુ શતાવરી વિશે મારે આપને એટલું જરૂર કહેવાનું છે કે શતાવરી આપણા જીવનમાં યૌવન ટકાવી રાખનાર છે, શક્તિ ટકાવી રાખનાર છે, અનેક રોગોને આવનારા રોગોને અટકાવી રાખનાર છે અને શરીરને બલિષ્ઠ અને સુદૃઢ રાખનાર છે. તેથી શતાવરીનું સેવન આપણે સમયાંતરે કરતા રહીએ એવી મારી એક વાત છે જે મેં આપની સમક્ષ રજૂ કરી છે. ધન્યવાદ.